अदानी फाउंडेशन ने जल शक्ति मंत्रालय तरफ थी एवोर्ड इनायत करायो। अदानी फाउंडेशन ने 29 मार्च 2022 ना रोज प्लेनरी हॉल विज्ञान भवन नवी दिल्ली खाते श्रेष्ठ सीएसआर प्रवृत्तियों माटे एवोर्ड इनायत करायो छे। जल शक्ति मंत्रालय द्वारा आयोजित त्रीजा नेशनल वोटर एवोर्ड में फाउंडेशन ने आ सम्मान प्राप्त थयुं छे। राष्ट्रपति श्री रामनाथ कोविंद, जल शक्ति और फूड प्रोसेसिंग उद्योग राज्यकक्षाना मंत्री गजेंद्र सिंह शेखावत અને જળશક્તિ અને આદિજાતિ બાબતોના રાજ્યકક્ષાના મંત્રી વિશ્વેશ્વર ટુડુની ઉપસ્થિતિમાં આ એવોર્ડ સમારંભ યોજાયો હતો। અદાણી ફાઉન્ડેશને જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનમાં સઘન કામગીરીને બિરદાવવામાં આવી છે। સંસ્થાએ કચ્છના મુંદ્રાના 62 ગામોમાં પ્રોજેક્ટ સ્વજલ હેઠળ રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચરના 115 યુનિટ સ્થાપિત કર્યા છે। 31 કુવા અને 189 બોરવેલ રિચાર્જ કર્યા છે। 56 તળાવો ઊંડા કર્યા છે। 21 ચેકડેમ અને બંધ બાંધ્યા છે, તેમજ 1505 જેટલી ટપક સિંચાઈની સિસ્ટમો સ્થાપિત કરી છે। ચેરપર્સન ડૉક્ટર પ્રીતિજી અદાણીના નેતૃત્વ હેઠળ અદાણી ફાઉન્ડેશને 2,18,500 પુરુષો, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને અસર કરતા પાણીના સંરક્ષણ અને વ્યવસ્થાપન માટે વ્યાપક કાર્ય કર્યું છે। ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલા સખત કાર્યના પરિણામે ભૂગર્ભ જળના TDSમાં 19.6% ઘટાડો થયો છે। છેલ્લા 5 વર્ષમાં ભૂગર્ભ જળના સ્તરમાં 4.2 ફૂટનો વધારો થયો છે। બોરવેલ રિચાર્જિંગ સુવિધાઓ અને સંગ્રહ દ્વારા પાણીનું સ્તર 15 થી 20 ફૂટ વધ્યું છે। ચેકડેમ અને તળાવોની ક્ષમતા 106.44 MCFT વધી છે, જેનાથી 2,857 હેક્ટર વિસ્તારને ફાયદો થશે। ફાઉન્ડેશનની સઘન કામગીરીના પરિણામે પરિવારોને 10,000 રૂપિયા સુધીની બચત થઈ છે। શ્રમ પાછળ ખર્ચવામાં આવતા નાણામાં 80% ઘટાડો, શુદ્ધ સિંચાઈવાળા વિસ્તારમાં 20% વધારો, કૃષિ સહાયમાં 40% સુધીનો વધારો અને આવકમાં 20% વધારો થયો છે। હવે પરંપરાગત પદ્ધતિઓની સરખામણીમાં 50% ઓછું પાણી વપરાય છે। વાર્ષિક 10,000 લીટર પાણીની બચત થાય છે। પીવાનું પાણી હવે ઘરઆંગણે ઉપલબ્ધ છે। અગાઉ મહિલાઓ પાણી લેવા માટે સરેરાશ 1 કિલોમીટર ચાલીને જતી હતી, પરંતુ પાણીની ઉપલબ્ધતાથી અહીંની મહિલાઓ અને બાળકોની સલામતી, સુરક્ષા અને એકંદર સુખાકારીની પણ સુનિશ્ચિત થઈ ગઈ છે। હેલ્થકેરના ખર્ચમાં પણ 25% સુધીનો ઘટાડો થયો છે। અદાણી ફાઉન્ડેશન દ્વારા હાથ ધરવામાં આવેલી પહેલો અને પ્રયાસો સમુદાયોને ખેતી અને સરળ જીવનના ટકાઉ ઉકેલોમાં પ્રદાન કરવામાં ચાલુ રાખશે।